શહેરના વારસિયા રિંગ રોડ વિસ્તારની દયાળનગર પાસેની રાધેશ્યામ પાર્ક સોસાયટીના એક મકાનમાં રવિવારે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. આ મકાનમાં રહેતા 40 વર્ષીય અપરિણીત પુત્રે 70 વર્ષની વૃદ્ધ માતાનું માથું દિવાલ સાથે અફાડીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. લોહી નીકળતી લાશના ફોટા દિલ્હી ખાતે રહેતા પિતરાયભાઈને મોકલતા હત્યાની ઘટના જાહેર થઈ હતી. દિલ્હીથી પિતરાયભાઈએ વડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. વારસિયા પોલીસ બપોરે ઘરે પહોંચી ત્યારે હુમલાખોર પુત્રે અંદરથી બંધ તાળું ખોલ્યું હતું અને ગુનાની કબૂલાત કરી હતી. હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલો સળિયો મકાનમાંથી કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર કમલારાણી કૃષ્ણમોહન અરોરા તેમના પુત્ર હિમાંશુ અરોરા સાથે રહેતી હતી. હિમાંશુ અપરિણીત હતો. રાધેશ્યામ પાર્ક સોસાયટીના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો હતો. 10 માર્ચ રવિવારે બપોરે 12 વાગ્યાના અરસાની આ ઘટના છે. હિમાંશુએ તેની માતા સાથે ઝઘડો કર્યો હતો અને લોખંડના સળિયાના માથાના ભાગે ફટકા માર્યા હતા. અત્યંત ક્રૂરતાપૂર્વક માથું ભીંતમાં અફાડીને માતાની હત્યા કરી હતી. ડેડ બોડીના ફોટોગ્રાફ્સ ખેંચીને દિલ્હીમાં રહેતા પિતરાયભાઈ મોહિત ખુરાનાને મોકલ્યા હતા. આ ફોટા જોઈને ચોંકી ઉઠેલા મોહિતે તુરંત વડોદરા સિટી પોલીસને કોન્ટેક્ટ કર્યો હતો. વારસિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. હિમાંશુ અરોરા ઘરમાં હાજર હતો. હિમાંશુએ અંદરથી મારેલું તાળું ખોલ્યું હતું અને કબૂલાત કરી હતી કે તેણે પોતાની માતાની હત્યા કરી છે. કયા કારણસર હત્યા કરી છે તે રહસ્ય અંકબંધ છે. વારસિયા પોલીસે સરકાર તરફે ગુનો નોંધીને હિમાંશુની પૂછપરછ શરૂ કરી છે.